ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના પ્રેક્ટિસ બુકના દાખલાઓ શીખી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, બીજા નંબરનો દાખલો જોઈએ અને એની અંદર એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે. હવે મિત્રો, એક તંબુ આપેલો છે, એમાં નીચે નળાકાર અને ઉપર શંકુ છે. નળાકાર ભાગનો વ્યાસ આપણને આપ્યો છે 4.2 મીટર, ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધવાનું છે મિત્રો. હવે રકમને બરોબર સમજો. નળાકાર છે, જુઓ તંબુ છે એક, અને એમાં નીચેનો તંબુનો નીચેનો ભાગ કેવો છે? નળાકાર. અને ઉપરના ભાગે કેવો છે? શંકુ. તો આપણે સૌ પ્રથમ પહેલા નળાકાર દોરી દઈએ. આ રીતે પહેલા નળાકાર દોરી દઈએ. આ એક તંબુ છે, આ રીતે એમાં નીચેનો ભાગ આ રીતે નળાકાર આપેલો છે અને ઉપરનો ભાગ શંકુ આકારનો થાય અને બંધ બેસતો આ રીતે ગોઠવાયેલો છે. આ શંકુની ત્રિજ્યા એ જ નળાકારની ત્રિજ્યા થાય મિત્રો, બરોબર. આ એની બહારની સપાટી આપણે દોરી. અને આ જે છે એ એની ઊંચાઈ h કહેવાય. શું કહે છે? હવે જુઓ, નળાકાર ભાગનો વ્યાસ આપ્યો છે. હવે આ વ્યાસ આપેલો છે એટલે તમારે પહેલા શું શોધવી પડે? ત્રિજ્યા. તો આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણને વ્યાસ આપેલો છે, વ્યાસ બરાબર 4.2 મીટર. માટે આપણે પહેલા ત્રિજ્યા શોધવી પડે. તો ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે, ત્રિજ્યા વ્યાસ કરતા કેવી હોય? અડધી, એટલે કે વ્યાસ ભાગ્યા 2 બરાબર 4.2 ભાગ્યા 2. પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા લખાય? 10, એટલે 2 × પોઈન્ટ કાઢ્યા એટલે 10 લખ્યા. હવે આપણે છેદ ઉડાડી દઈએ, 2 અહીંયા છેદ ઉડાડીએ, કેટલા આવે? 21 બરોબર. તો કેટલા લખાશે? 21/10, એટલે પોઈન્ટ કાપો તો 2.1 મીટર થાય. આપણને મીટરમાં આપ્યું છે એટલે જુઓ ત્રિજ્યા કેટલી મળી આપણને? 2.1 મીટર. આ પણ ત્રિજ્યા કહેવાય અને એ પણ કેટલી છે? 2.1 મીટર. હવે શું કહે છે? નળાકાર ભાગ તથા તેની ઊંચાઈ 8 મીટર, આટલે થી આટલે સુધી આપણને નળાકારની ઊંચાઈ આપી છે 8 મીટર. આ 8 મીટર આપેલી છે એટલે આપણે અહીંયા લખી કાઢીએ નળાકારની ઊંચાઈ બરાબર 8 મીટર. પછી શું કે છે? નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ, આ શંકુની ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 6 મીટર. તો આપણે એ પણ લખી કાઢીએ કે શંકુની ઊંચાઈ બરાબર આપણને 6 મીટર આપેલી, બરોબર. ચાલો હવે શું કે છે? તંબુમાં રહેલી હવાનું ઘનફળ. હવે મિત્રો બરોબર સમજો, નીચે નળાકાર ઉપર શંકુ આકાર, આ રીતનો આખો તંબુ છે, આ પદાર્થ છે એક આખો, અને એની અંદર ભરેલી હવાનું ઘનફળ આપણે શોધવાનું છે. તો ઘનફળ જયારે શોધવાનું હોય મિત્રો ત્યારે આપણે અહીંયા લખીએ, સૂત્ર લખીએ કે તંબુમાં રહેલી
હવાનું ઘનફળ બરાબર. ચાલો પહેલા કોણ છે, નીચે નળાકાર, તો નળાકારનું ઘનફળ વત્તા ઉપરના ભાગે કોણ આપેલું છે આપણને, શંકુ, તો શંકુનું ઘનફળ બરોબર. હવે નળાકારનું ઘનફળ જુઓ, સમજો જરા, આમાં આ જે ઊંચાઈ છે આપણે એને એચ લઈએ અને આ શંકુની જે ઊંચાઈ છે એને આપણે કેપિટલ એચ લઈએ, કારણ કે બંને સરખા ન લખાય. હવે નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો, પાઈ આર સ્ક્વેર એચ થાય, અને વત્તા શંકુનું ઘનફળ એટલે એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એચ થાય બરોબર. આ આપણા સૂત્રો તૈયાર થાય. હવે આમાં જે સમાન હોય, હવે જુઓ પાછું બીજું ધ્યાન આપવાનું મિત્રો, કે અહીંયા આપણે શંકુના ઘનફળમાં એચ એટલે કયો લીધો, કેપિટલ, તો અહીંયા કેપિટલ એચ લખવા પડે, નહીં તો બંનેની ઊંચાઈ સરખી થઈ જાય. હવે આ બંનેમાં સમાન હોય એવી વસ્તુ આપણે સામાન્ય કાઢીએ, એક તો પાઈ સરખા અને આર સ્ક્વેર સરખા, તો કૌંસમાં કેટલા બાકી રહ્યા, એચ પ્લસ એક છેદમાં ત્રણ ગુણ્યા પાઈ નીકળી ગયા, આર સ્ક્વેર નીકળી ગયા, તો બાકી શું રહ્યું, એચ બાકી રહ્યા બરોબર. ચાલો હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ, 22/7 ગુણ્યા આર સ્ક્વેર, આર તો બંનેમાં સરખા જ હોય, બંધ બેસતું છે એટલે, એટલે 2.1 એટલે 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા કૌંસમાં સ્મોલ એચ, નળાકારની ઊંચાઈ કેટલી છે 8, વત્તા 1/3 ગુણ્યા, હવે જોજો એચ એટલે અહીંયા શંકુની ઊંચાઈ કેટલી લેવાની, 6 મીટર, એટલે અહીંયા કેટલા આવશે 6. હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના મિત્રો, જુઓ અહીંયા છેદ ઉડાડે છે, 3 × 2 = 6 થાય બરોબર. ચાલો હવે અહીંયા છેદ ઉડશે, 7 × 3 = 21 થાય, તો હવે વધ્યા કેટલા, 22 × 3 22 × 66 ગુણ્યા 21/10 × 10 એટલે કેટલા થાય, 100 ગુણ્યા કૌંસમાં 8 + 2, હવે 2 × 1 = 2 એટલે 8 + 2 કરીએ એટલે કેટલા થાય, 10 થાય, 8 × 2 = 10. હવે છેદ ઉડી ઉડતા હોય તો ઉડાડીએ, જુઓ આ મીંડે મીંડે ઉડી જાય તો બરાબર. હવે મિત્રો જુઓ ખાસ, 66 × 21 કરવાના, 66 × 21 કરીએ, 2 × 2 = 12, 2 × 2 = 12 નહીં 13, 6 × 6 તો 6 × 8 = 3 = 1. તો મિત્રો અહીંયા જુઓ 1386 અને છેદમાં કેટલા વધ્યા, 10 બરાબર, પોઈન્ટ કાપો તો 138.6 આવે. હવે જો અહીંયા ઘનફળ કીધું છે, અહીંયા શું કીધું છે આપણને, ઘનફળ, અને બધું મીટરમાં આપેલું છે એટલે એકમ કયો આવે, મીટર ઘન આવે. તો પછી તમારે અહીંયા જવાબ લખવો પડે આન્સર કરીને. શું લખીશું આન્સર મિત્રો, અહીંયા આન્સર કરીને આપણે લખીએ કે તંબુમાં રહેલી હવાનું ઘનફળ, તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર, હવાનું ઘનફળ બરાબર 138.6 મીટર ઘન. ઓકે, તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.